સબજેલ તરફથી તપાસ. ડીસાની સબજેલમાં આજે ફૂડ પોઈઝનિંગના કારણે આરોપીઓ બેભાન થઈ પડ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અસરગ્રસ્ત આરોપીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડીસાની મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં સબજેલ આવેલી છે, જ્યાં આજે ફૂડ પોઈઝનિંગના કારણે આરોપીઓ બેભાન થઈ ઢળી પડતા દોડધામ મચી ગઈ હતી. ડીસાની આ સબજેલમાં 30 આરોપીઓને રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન આજે સવારે આરોપીઓને સરકારી મેનુ મુજબ મગનું શાક, દાળ ભાત, રોટી અને છાશ આપવામાં આવ્યું હતું. ભોજન આરોગ્યા બાદ અચાનક 3 આરોપીઓને વોમિટ શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા વિભાગના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓજા સહિત પોલીસ કાફલો સબજેલ ખાતે પહોંચ્યો હતો અને તરત જ અસરગ્રસ્ત આરોપીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં 3 અસરગ્રસ્ત આરોપીઓની સાથે ભોજન લેનાર 16 આરોપીઓને પણ સારવાર માટે ખસેડી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ આરોપીઓની તબિયત સુધારા પર છે. બનાવને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ ભોજનના તેમજ પાણીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતું. આજે સબજેલમાં અચાનક 3 આરોપીઓને વોમિટ શરૂ થતાં પોલીસ સહિત અલગ અલગ વિભાગની ટીમો સબજેલ ખાતે પહોંચી હતી અને અસરગ્રસ્ત 16 આરોપીઓને પણ સારવાર અર્થે ખસેડી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને ફૂડ વિભાગની ટીમે ખોરાક અને પાણીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા, બનાસકાંઠા. એટલે એમને અમે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા, એમનું ચેકઅપ કરાવ્યું અને સેફટી સાઈડ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ બી આવી ગઈ છે સ્થળ પર. એટલે પાણી છે અને જમવાના સેમ્પલ બી લીધેલા છે. એકચ્યુઅલી શું થયું છે, સેમ્પલનો રિપોર્ટ આવ્યા પછી આપણને જાણ થશે. પણ સેફટી સાઈડ અમે જેલમાં જેટલા બી હતા, 30 જણા હતા, જેમાંથી 16 જણાને અમને એવું લાગ્યું કે કદાચ રિપોર્ટમાં જે બી આવે એના કન્સર્નને ધ્યાને રાખી અહીંયા પ્રાઇમરી ચેકિંગ માટે લઈ આવ્યા છે. કોઈ સિવિયર વસ્તુ નથી, આ બધા નોર્મલ જ છે, બટ સેફટી પ્રિકોશનને લઈને અમે હોસ્પિટલમાં રાખ્યા છે ઓબ્ઝર્વેશન માટે. પ્રાથમિક દ્રષ્ટિએ શું ફૂડ પોઈઝનિંગ લાગે છે? ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને અમે બોલાવ્યા છે, એટલે એ સેમ્પલ લઈ લીધા છે. એ લોકો રિપોર્ટ આપે એટલે આપણને એક્ચ્યુઅલ શું છે, પાણીનું અને જમવાનું બંનેનું સેમ્પલ. અને મહત્ત્વની વાત એ છે કે તમામ કેદીઓ સરકારના ઓબ્ઝર્વરમાં હતા અને તેમના જે ફૂડ પોઈઝનિંગ હોય તો તેમના ખાનપાનની અંદર ક્યાંક બેદરકારી દાખવવામાં આવી હોય તો જ એવી કોઈ બેદરકારી સામે આવશે તો તેમની સામે શું પકડાવી હોય? જો જેવી કોઈ બી બેદરકારી હશે તો એની સામે કડક. હાલ કોઈ એવી મેજર સિચ્યુએશન નથી, બધું નોર્મલ છે. એ લોકો બી અંડર ઓબ્ઝર્વેશન છે.